નમસ્કાર, હું છું સંજય રાવલ. ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. જંબુસરની ખાનગી હોસ્પિટલમાં આગ બબૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સજ્જનોના ટોળી ટોળા દોડી આવ્યા હતા. દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર 3માં રહેણાંકવાસીના ઘર આગળ ગંદા પાણીનો નિકાલ થતો નથી અને નહેર પણ બનાવવામાં આવતી નથી, તેથી મચ્છર પાણીજન્ય રોગચાળો વધ્યો. નવયુક્ત બરવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું બરવાડા શહેર ભાજપ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું. કેશોદના જૂના બજાર વિસ્તારમાં દંપતીએ સજોડે ઝેરી દવા પી લેતા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ખંભાળિયામાં પ્રથમ વખત 250થી વધારે દેશોનું કરન્સીનું પ્રદર્શન યોજાયું. પ્રાંતિજ ખાતે મોસીને આજમ મિશન દ્વારા સમૂહ ઇફતારીનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખડગઢમાં તીખી તીખી અને સ્વાદિષ્ટ પાપડી બનાવી મહિલા ખેડૂત જાગૃતિબેન આત્મનિર્ભરનું જીવન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ SR પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલની ટાંકીમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી જવા પામી હતી, તો એક ઈસમ શરીરે દાઝ્યો હતો. પાટણમાં યોજાયો અનોખો ડાયરો, જ્યાં પૈસાની સાથે થયો રોટલા રોટલીનો વરસાદ. PMOના નકલી ઠગ ઓફિસર કિરણ પટેલનું એક વધુ કારનામું બહાર આવ્યું. 5મી FRI. વિદ્યાર્થિનીની કારની ટક્કર થઈ પછી વડોદરા પોલીસે તેને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી. આપના નેતા ગોપાલ ઇટાલિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપાડી ગઈ. બોટાદ રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં ભીષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ. રામ મંદિર માટે 1 કરોડ આપનાર મહંતનું મોત. અયોધ્યામાં યજ્ઞની કરી રહ્યા હતા તૈયારી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.